ગુજરાત સરકાર એક તરફ મહિલા સંરક્ષણની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લક્ષ્મીપુરા ગામે છેલ્લા ચાર દિવસથી મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગુજરાત સરકાર એક તરફ મહિલાઓ સુરક્ષિત રહે તે માટે મોટા ખર્ચાઓ કરી રહી છે પરંતુ આવા ખર્ચાઓ આજે પોકળ સાબિત થઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો બહાર આવી રહ્યા છે ત્યારે મહિલા અત્યાચારનો વધુ એક બનાવ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં બનવા પામ્યો હતો જેમાં મહિલાના લગ્ન બે વર્ષ અગાઉ તેના જ ગામમાં રહેતા હસમુખભાઈ ચૌધરી સાથે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે થયા હતા ત્યારબાદ સમય જતા પતિ અને તેમના સાસરી પક્ષ દ્વારા પરિણીતા પાસે દહેજની માંગણી શરૂ કરી હતી અને અવારનવાર દહેજ મામલે ઉઘરાણી કરી માર મારવામાં આવતો હતો ત્યારે ગઈકાલ રાત્રે પરિણીતાના સાસરી પક્ષ દ્વારા તેને કરંટ આપી અને માર મારી તેના પિયરે બેભાન અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી જે બાદ સમગ્ર ઘટનાની જાણ પરિણીતાએ તેના પરિવારજનોને કરી હતી જેથી તાત્કાલિક પરિણીતાએ સારવાર અર્થે ડીસ સિવિલ હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ હાલત વધુ બગડતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બાબતે પરિણીતાના પરિવારજનોએ પતિ સાસુ અને સસરા વિરુદ્ધ આગથડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા એના પછી એને દહેજની માંગ કરી મા પપ્પા મેં નવ તોલા સોનો આપ્યો હતો એમને તો એ માંગ માંગ કરતા ટોર્ચર કરતા તનાવ તરીકે કરતા કરંટ પણ આપ્યા બે વખત એમને લોકોએ અને પછી એમને મારપીટ પણ કરી બે ત્રણ વખત તો મારી પણ સમાજ બધા ભેગા થઈને પાછી મેકલી અને રા કાલે બહુ એમને લોકોને મારપીટ કરી અને પછી ગળામ ચુંડડી ને એવી બધું ટૂંકો હાલ્યો મારવામાં મારી સાસ ને સસુર ને મારા હસબેન્ડ ને મારી દાદી હતી દાદી સાસ બસ એમને પૈસા જોતા હતા દહેજ માંગતા એ ત્રણ ચાર દિવસથી લગ્ન પછી ચાર પાંચ વખત એમને મારપીટ કરી ના મા પપ્પા ને મેં નહોતું કહ્યું તો એમને ખાલી ખોટી ટેન્શન થશે એમના મારી બેન છે દિવ્યા જેના મેરેજ લગભગ બે વર્ષ પહેલાં કરેલા તો એ ટાઈમથી લઈને પહેલાં બી અમે જ્યારે મેરેજ કર્યા ત્યારે સોનાનો દાગીના વગેરે બધું આપેલું અને એના પછી ફરીથી એમને માંગણી કરી તો એમને હા ને એ બધું ને એવું કરીને લગભગ નવથી દસ તોળા સોનું ને એ બધું આપ્યું તો બી એને અવારનવાર એને હેરાનગતિ કરતા જો કે એને પહેલાં કંઈ કીધું નહીં એને બેલ્ટ વડે માર્યું એના પડોશીને એ બધાએ કીધું અમને તો અમે જઈને પૂછ્યું હા તે કર્યું સુલહ કરાઈ બધું સમાજના લોકોને કહીને અને અત્યારે આવતીકાલે સોરી ગઈકાલે ફરીથી અને મૂડ માર માર્યો અને ગળો લગભગ દબાઈ જ દીધો તું એમ તો કાલે ફરીથી અને પછી ઘરે મૂકી અને એવું કહીને ગયા કે હવે અમારે નથી રાખવી અને તમારે જે કરવું એ કરો અને પછી એને લાત મારીને મૂકીને ભાગી ગયો તો એનો જે હસબેન્ડ છે એ તો હસમુખ હસમુખ ભાઈ મારવામાં અમે તો હતા નહીં જો કે પણ એને શું કે જે એના એની દાદી સાસુ અને એની સાસુ અને એનો જે હસબૅન્ડ છે એ જ એ ખાસ કરીને અને એના પોલીસ ફરિયાદે એપ એપ્લિકેશન લખાવાનું એ બધું ચાલે છે કાલના અમે બે ત્રણ આંટાફેરા બી મારી ચૂક્યા એ તો અમને કોઈ હજી સુધી કોઈ કા લેવા આવ્યું નથી કોઈ બયાન કે એવું બધું કશું કોઈ લેવા માટે આવ્યું નથી અમારું અમારી એ જ માગણી છે કે આવી રીતે અમારે શું કે અમારા સમાજોમાં આવું બધું થતું જ હોય છે તો અમે તો એવી જ માગણી કરીએ છીએ કે આ બધું સુધરે અને જલ્દીથી બધાને ન્યાય મળે એમ એવી કોઈ બેન હેરાન ના થાય બીજી આવી રીતે વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા